ચેપ્ટરનું નામ છે યદુવિષ્ય વિનશ્યતિ. યદુવિષ્ય વિનશ્યતિ શબ્દનો અર્થ થાય છે કે યદ ભવિષ્યનો વિનાશ થાય. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે શું. તો આપણને ખબર હોવી જોઈએ કે આ એક વાર્તા છે જે પંચતંત્રમાંથી લેવામાં આવી. સમાથી પંચતંત્રમાંથી લેવામાં આવી છે. પંચતંત્રના રચયિતા કોણ છે? તો છે વિષ્ણુ શર્મા. વિષ્ણુ શર્મા. હવે યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠ પંચતંત્રમાંથી લેવામાં આવ્યો છે, એનો જે રચયિતા છે એ વિષ્ણુ શર્મા છે. પણ પંચતંત્રના કયા વિભાગ? તો કે પંચતંત્રના પ્રથમ વિભાગ. મિત્ર ભેદમાંથી લેવામાં આવ્યો છે. મિત્ર ભેદમાંથી આ જે ચેપ્ટર જે છે યદ ભવિષ્ય વિનશ્યતિ એ પંચતંત્રના પ્રથમ વિભાગ મિત્ર ભેદમાંથી લેવામાં આવ્યો છે. આ જે ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં પૂછાશે. શું પૂછાશે? યદ ભવિષ્ય વિનશ્યતિ પંચતંત્રના કયા વિભાગમાંથી લેવામાં આવ્યો છે? તો આપણને ખબર હોવી જોઈએ કે એ મિત્ર ભેદ નામના વિભાગમાંથી લેવામાં આવ્યો. એમ પણ પૂછવામાં આવે છે યદ ભવિષ્ય વિનશ્યતિ પંચતંત્રમાંથી લેવામાં આવે છે પણ એના કરતા કોણ છે? તો આપણને ખબર હોવી જોઈએ વિષ્ણુ. હવે આ ચેપ્ટર જે છે એ ખાલી આમાંથી જ નહીં, બીજી એક કૃતિ છે જેનું નામ છે હિતોપદ, જેના રચયિતા છે, જેના કર્તા છે નારાયણ પંડિત. નારાયણ પંડિત હિતોપ્રદેશ. હિતોપ્રદેશ પણ યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠ હિતોપ્રદેશમાંથી લેવામાં આવ્યું છે. કારણ કે આ એક જ વાર્તા બંનેમાં આવે છે અને આ બંને જે છે એ વાર્તા સંગ્રહ છે. સંસ્કૃતમાં તમારે જોવાનું તો સંસ્કૃતમાં બે પ્રકારના વાર્તા સંગ્રહ જોવા મળે છે, પંચતંત્ર અને હિતોપ્રદેશ. હિતોપ્રદેશના રચયિતા છે નારાયણ પંડિત અને જે હિતોપ્રદેશમાં સંધિ નામના ચોથા ભાગમાંથી આ જે ચેપ્ટર જે છે તે લેવામાં આવેલું છે. તો યદ ભવિષ્ય વિનશ્યતિ શું છે? તો પહેલા આપણને એની ખબર હોવી જોઈએ કે એ એમાં શું કહેવા માંગે છે. તો પહેલા આપણે પૂરી છે વાત જે છે એ તમને સમજાવી દઈએ. એવું બને છે કે પહેલા એક જળાશય હોય છે અને જળાશયમાં ઘણા બધા માછલાઓ રહેતા હોય છે, પરંતુ એમાં ત્રણ પ્રકારના માછલાઓ રહેતા હોય છે. એક હોય છે અનાગત પિતાદા, બીજું હોય છે પ્રત્યુક ઉત્પન્નમતી અને ત્રીજું હોય છે યદ ભવિષ્ય. આવા ત્રણ માછલાઓ એક જળાશયમાં રહેતા હોય છે. ત્રણ માછલાઓનું જે નામ છે એ નામ પ્રમાણે એમનામાં ગુણ હોય છે. દાખલા તરીકે જોવા જઈએ તો પહેલું માછલું છે અનાગત વિધાતા. બીજું માછલું છે પ્રત્યુક ઉત્પન્નમતી. અને ત્રીજું માછલું છે યદ ભવિષ્ય. હવે આ જે માછલાઓના નામ હોય છે એ પ્રમાણે જ એમના અંદર ગુણ રહેલા હોય છે. દાખલા તરીકે અનાગત વિધાતા એટલે શું? અનાગત વિધાતા, વિધાતા એટલે જાણનાર. વિધાતા શબ્દનો અર્થ થાય છે જાણનાર અને અનાગત શબ્દનો અર્થ થાય છે આવી પડેલી મુસીબતને પહેલેથી જે જાણી લે છે એને કહેવામાં આવે છે અનાગત વિધાતા. બીજું છે પ્રતિ ઉત્પન્ન મતી. મતી શબ્દનો અર્થ તો તમને બધાને ખબર હશે કે મતી એટલે શું થાય? બુદ્ધિ. અને પ્રત્યુત્પન્ન નથી એટલે કોઈ પણ મુસીબત આવી પડે એક માછલું કેવું છે પહેલેથી જાણી લે છે. મુસીબત આવવાનું હોય એના પહેલેથી ખબર પડી જાય એને કહેવામાં આવે છે અનાગત વિધાતા. બીજું માછલું જે છે પ્રત્યુત્પન્ન નથી એટલે કે મતી એટલે કે બુદ્ધિ. જે વ્યક્તિ મુસીબત આવી પડે ત્યારે પોતાની બુદ્ધિ દ્વારા એમાંથી સમાધાન કરે એને કહેવામાં આવે છે પ્રત્યુત્પન્ન. અને યદ ભવિષ્ય નામ છે કે ભવિષ્યમાં થશે કરીશું એવું વિચારીને આળસુની જેમ કે બેસી રહેનાર હોય છે એને કહેવામાં આવે છે યદ ભવિષ્ય. તો એક જળાશયમાં ત્રણ માછલાઓ રહેતા હોય છે અને એ ત્રણ માછલાઓ જે જળાશયમાં રહેતા હોય છે એક દિવસ બને છે એવું કે એક માછીમાર બે માછીમારો ત્યાં આવે છે અને એ જળાશયને જોઈને વિચાર કરે છે અને કહે છે કે અરે આ તળાવમાં તો ઘણા બધા માછલાઓ રહેતા હોય માછલાઓ રહે છે, આવું તળાવ તમે મારી જિંદગીમાં ક્યારેય પણ જોયું નથી, ક્યારે પણ જોયું નથી. આજે આપણે અહીંયાથી ભોજનની વ્યવસ્થા કરી લઈશું પરંતુ કાલે આવીને આ બધા માછલા અને કાચબાઓને મારી નાખીશું.
એન્ટ્રી ત્યાંથી જતા રહે છે. હવે બને છે એવું કે પાણીના અંદર રહેલા માછલાઓ આ બંને માછીમારોની વાર્તાલાપ સાંભળે છે, વાત સાંભળે છે અને પરસ્પર એકબીજા સાથે વાત કરે છે. કે તમે બધાએ સાંભળ્યો માછીમારનો વાર્તાલાપ? હવે આપણે શું કરવું? ત્યારે અનાગત વિધાતાના માછલું બોલે છે કે ભવિષ્યમાં, કે મને એવું લાગે છે કે કાલે સવારે માછીમાર આવીને માછલાઓનો વિનાશ કરશે, તો આપણે એક પણ સમય અહીંયા રહેવું જોઈએ નહીં. રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ, હું તો બીજા સરોવરમાં જાઉં છું. આ અનાગત વિધાતાનો વાત છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ક્વેશ્ચન પૂછાશે તમારે ગુજરાતી ક્વેશ્ચનોમાં કે અનાગત વિધાતાનો મત શું હતો. તો અનાગત વિધાતાનો મત એ હતો કે કાલે સવારે માછીમાર આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે, તો આપણે અહીંયા થોડો પણ સમય રહેવું જોઈએ નહીં. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ અને હું તો જાઉં છું. એમ કહી એમ કે પોતાનો વિચાર રજૂ કરે છે. બીજું આવે છે પ્રત્યુત્પન્નમતિ. હવે પ્રત્યુત્પન્નમતિ એમ કહે છે કે ભાઈ ભવિષ્યના પ્રમાણોના અભાવે કાલે માછીમાર આવે કે ન આવે તો મારે શું કરવું જોઈએ. તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે એ પ્રમાણે હું મારું કાર્ય કરીશ. અને જે વ્યક્તિ ઉત્પન્ન થઈ પરિસ્થિતિમાં જે બુદ્ધિ દ્વારા જેનું સમાધાન કરે છે એવા માણસને શું કહેવામાં આવે છે? બુદ્ધિમાન કહેવામાં આવે. ત્રીજું માછલું પોતાનો મત દર્શાવે છે કે ભાઈ માછીમારના કહેવાથી કે આપણા બાપ દાદાથી આપણે આ જળાશયમાં રહીએ છીએ અને બાપ દાદાથી આ જળાશયમાં રહીએ છીએ તો આ જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આપણા આયુષ્યમાં મૃત્યુ હશે તો આપણે બીજા જગ્યાએ જશું તો પણ આપણું મૃત્યુ થશે. હવે ત્રણેય માછલા એ પોતાનો મત જાણે છે, પરંતુ અનાગત વિધાતા આ બંને માછલાઓનું શું જાણે છે? મત જાણે છે. અને તેમના મત જાણીને એ તો પોતાના પરિવાર સાથે રહેતી નીકળી જાય છે. પ્રત્યુત્પન્નમતિ અને યજ્ઞ ભવિષ્ય બંને ત્યાં જ રહે છે. બીજા દિવસે માછીમાર આવે છે અને જળાશયમાં જાળ રહે છે. હવે જાળ લાગે છે, જાળમાં બધા જ ફસાઈ જાય છે, પરંતુ પ્રત્યુત્પન્નમતિ પોતાની જાતને બુદ્ધિનો ઉપયોગ કરે છે અને પોતાની જાતને મરેલાની જેમ પડ્યો રાખે છે અને ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. માછીમારને લાગે છે કે આમ પ્રત્યુત્પન્નમતિ નામનું માછલું જે છે એ તો મરી ગયું છે, કારણ કે કોઈ પણ માછલાને પાણીમાંથી બહાર કાઢી એટલે તરફડિયા મારે અને એ મરેલાની જેમ એક જ સ્થિતિમાં પડ્યો રહે છે. આથી માછીમારને શું લાગે છે કે આ માછલું જે છે એ મરી ગયું છે અને એને જાળમાંથી કાઢીને બહાર મૂકે છે. અને જેવું જ બહાર મૂકે છે એવું જ પ્રત્યુત્પન્નમતિ શું કરે છે? પોતાની માં જેટલી પણ તાકાત હોય છે, શક્તિ હોય છે, શક્તિ પ્રમાણે એ ફરીથી ઊંડા પાણીમાં કૂદકો મારી અને પાણીના અંદર જતો રહે છે. યદ ભવિષ્યને માછીમાર પકડીને મારી નાખે છે. તો આ જે વાર્તા છે એમાં કથા વસ્તુ આ પ્રમાણે છે. તો હવે આપણે આ ચેપ્ટર વાઇઝ જે આનું અનુવાદ જે છે એ જોઈશું. ધ્યાનથી સાંભળજો કે આમાં કહેવામાં આવ્યું છે કે પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ વિશે સ્વીતિ ત્રયોમસ્ય વસતિ. પૂરા એટલે કે પહેલા, એકસ્મિ જળાશય, એકસ્મિ શબ્દનો અર્થ છે એક, જળાશય એટલે જળાશય. પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ યદ વિશે સ્વેતિ. અહીં સંધિ ચૂકી પડે છે, યદ ભવિષ્ય પ્લસ ઇતિ. યદ ભવિષ્ય એવા ત્રયોમસ્ય વસતિ, ત્રણ માછલાઓ રહેતા. પહેલેનો ગુજરાતી અર્થ એ થાય છે કે પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એવા ત્રણ માછલાઓ રહેતા હતા. અથ કદાચિત તમ જલાશય દ્રષ્ટ્વા, અથ શબ્દનો અર્થ થાય છે હવે. કદાચિત એટલે ક્યારે, હવે ક્યારે. તમ જલાશય દ્રષ્ટ્વા, તમ એટલે તે, જલાશય એટલે જળાશય, દ્રષ્ટ્વા શબ્દનો ગુજરાતી અર્થ થાય છે જોઈ. હવે ત્યારે તે જળાશયને જોઈને ધીરે યુક્ત, ધીરે એટલે માછીમારો, યુક્ત એટલે બોલે છે. હવે કોઈક વાર તે જળાશયને જોઈને માછીમારો બોલે છે, અહો બહુમત્સ્ય અયમ ભદ્ર. અહો શબ્દનો અર્થ થાય છે અરે, બહુમત્સ્ય અયમ ભદ્ર. બહુમત્સ્ય એટલે ઘણા બધા માછલાઓ વાળો, અયમ એટલે આ, ભદ્ર એટલે તળાવ છે, ઘણા બધા માછલાઓ વાળો આ તળાવ છે. કદાપી કદાચિત અપી ન અસ્મામી મનેશી, કદાપી શબ્દનો અર્થ છે ક્યારે પણ મેં આવું જોયું નથી. તદ્દતિ તો આજે આહાર વૃત્તિ સંચાર, આહાર વૃત્તિ શબ્દનો અર્થ થાય આહાર એટલે ભોજન અને વૃત્તિ એટલે વ્યવસ્થા. તો આજે ભોજનની વ્યવસ્થા થઈ જશે.
સ્વપત્રાગમ્ય મત્સ્ય પ્રમોદય વ્યાપાદિત્વ ઇતિ નિશ્ચયે. સ્વ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે આવતીકાલે. અત્રાગમ્ય, અત્ર એટલે અહીં, અને ગમ્ય એટલે આવી. આવતીકાલે અહીં આવીને મત્સ્ય પ્રમોદય, મત્સ્ય એટલે માછલા અને પૂર્વ એટલે કાચબા, વ્યાપારિત્વ ઇતિ મારી નાખે ઇતિ નિશ્ચય, એવો નિશ્ચય કર્યો છું. તો પહેલા પેરેગ્રાફનું ગુજરાતી આ પ્રમાણે થાય છે. ફરીથી એક વાર રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. પહેલા એક જળાશયમાં અનાગત પિતાતા, પ્રત્યુ ઉત્પન્ન હતી, અને યદ ભવિષ્ય એવા ત્રણ માછલાઓ રહેતા હતા. હવે કોઈક વાર તે જળાશયને જોઈને માછીમારો બોલે છે, અરે ઘણા બધા માછલાઓ વાળું આ તળાવ છે, ક્યારે પણ મેં આવું જોયું નથી. આવતીકાલે અહીં આવીને હું માછલા અને કાચબાઓને શું કરીશ, મારી નાખીશ. પરંતુ આજે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, અને એ માટે આવતીકાલે આવીને બધા જ કાચબા અને માછલાઓને હું મારી નાખી. આ છે આપણો પહેલો પેરેગ્રાફ. એના પછી આવે છે બીજો પેરેગ્રાફ. હવે બીજો પેરેગ્રાફ જે છે એ તમારી એક્ઝામમાં, પહેલી એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં કમ્પલસરી પૂછાશે. 100% ગેરંટી છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં અને પહેલી એક્ઝામમાં બીજો પેરેગ્રાફ, બીજા ચેપ્ટરનો બીજો પેરેગ્રાફ છે એ એક્ઝામમાં પૂછાય છે. તો ધ્યાનથી સાંભળજો, એટલે યાદ પણ તમને રહી જશે. અથ તેષામ, અથ શબ્દનો અર્થ થાય છે હવે. તેષામ એટલે તેમના. તત્ પુરુષોત્તમ, અહીંયા એક શબ્દ આપેલો છે, તત પુરુષોત્તમ, તત પુરુષોત્તમ. હવે આ શબ્દ એ માટે મેં લખ્યો છે કારણ કે આ શબ્દનો અર્થ થોડો મોટો થાય છે. તત પુરુષોત્તમ, જેનો અર્થ થાય છે વ્રજની ઉપમા આપી શકાય તેવા, વ્રજની ઉપમા આપી શકાય તેવા. આટલા નાના શબ્દનો આ ગુજરાતી અર્થ આટલો મોટો થાય છે. હવે તેમના વ્રજની ઉપમા આપી શકાય તેવા વચન સમાપ્ય, વચન એટલે માં, વચન એટલે વચન કે વાણી પણ કહી શકાય. સમાપણ એટલે સામગ્રી. હવે તેમના વ્રજની ઉપમા આપી શકાય તેવા વચન સમાપણ એટલે સાંભળીને મત્સ્યા પરસ્પર પ્રાહુ, મત્સ્ય એટલે માછલાઓ, પરસ્પર પ્રાહુ એટલે પરસ્પર બોલે છે. તો પહેલીનો અર્થ એવો થાય છે, અર્થ એટલે હવે, તેષામ એટલે તેમના, વ્રજની ઉપમા આપી શકાય તેવા વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલે છે. શું બોલે છે? શ્રુતો અયમ નિગીરાલા, શ્રુતો અયમ, શ્રુતો એટલે સાંભળ્યો, અયમ એટલે આ, સાંભળ્યો આ નિગીરાલા. નિગીર એટલે શું થાય? માછી. નિગીર શબ્દનો અર્થ તમારે યાદ રાખવાનો છે, માછી. નિગીરાલા, સાંભળ્યો આ માછીમારનો વાર્તાલાપ. અધુના અશ્માભી કી કર્તવ્ય, અધુના એટલે હવે, અશ્માભી એટલે આપણે, કી કર્તવ્ય એટલે શું કરવું જોઈએ, હવે આપણે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાપ્ત, ત્યાં અનાગત વિધાતા નામનું મત્સ્ય પ્રાપ્ત માછલું બોલે છે. તત્ર એટલે ત્યાં અનાગત વિધાતા નામનું માછલું બોલે છે. શું બોલે છે? નૂનમ પ્રભાત સમયે ધીરા અત્રાગમ્ય. નૂનમ શબ્દનો અર્થ થાય છે ફરી, નૂનમ શબ્દનો અર્થ શું થાય છે? ખરેખર, ખરેખર. પ્રભાત સમય એટલે સવારના સમયે. ધીરા શબ્દનો અર્થ થાય છે માછીમાર. ખરેખર સવારના સમયે માછીમાર અત્રાગમ્ય એટલે અહીં આવીને મત્સ્ય સંચય કરી શકે, માછલાઓનો વિનાશ કરશે, ઇતિ મમ મનસી, એવું મારા મને લાગે છે. તન્યુક્તમ સાંપ્રત ક્ષણમ અપી અત્ર અવસ્થા, તો અહીંયા થોડો પણ સમય રહેવું એ આપણા માટે યોગ્ય નથી. આપણે અસ્માકી રાત્રો એ કશ્ચિત સમીપ સર્જન કર્યું, અસ્માકી એટલે આપણે, રાત્રો એટલે રાત્રે, કશ્ચિત સમીપસર કોઈ નજીકના સરોવરમાં ગંતવ્ય એટલે ચાલવું જોઈએ. અહમ તાવત જલાશય અંતરમ ઇચ્છામિ, અને હું તો, અહમ એટલે હું, તાવત એટલે તો, જલાશય અંતરમ એટલે બીજા જલાશય ગચ્છામિ એટલે જાઉં છું. તો આ બીજો પેરેગ્રાફ છે, મોસ્ટ ટાઈમ વી છે, ફરીથી એક વખત રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. હવે તેમના રજની ઉપમા આપી શકાય તેવા વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલે છે. સાંભળ્યો આ માછીમારનો વાર્તાલાપ, હવે આપણે શું કરવું જોઈએ? ત્યાં અનાગત વિધાતા નામનું માછલું પ્રાહ એટલે બોલે છે. નૂનમ એટલે ખરેખર, પ્રભાત સમય એટલે સવારના સમયે માછી
માછલીમાં તની આવીને મત્સ્ય સંશય કરે છે, માછલાઓનો વિનાશ કરશે, ઇતિ મનમનસી વર્તે એવું મારા મતે લાગે છે. તો આપણે થોડો પણ સમય અહીંયા રહેવું જોઈએ નહીં, આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ, અને હું તો બીજા જળાશયમાં જાઉં છું. તો આ પેરેગ્રાફ તમારે પહેલી એક્ઝામમાં પૂછાશે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો તમારે આ ચેપ્ટરમાંથી આ પેરેગ્રાફ તમારે તૈયાર કરવાનો છે કમ્પલસરી તરીકે. એના પછી આવે છે બીજો પેરેગ્રાફ, અપરહ પ્રત્યુત્પન્નતિકા. અપર શબ્દનો અર્થ થાય છે, અપર શબ્દનો અર્થ થાય છે બીજું. પ્રત્યુત્પન્નતિ પ્રાય છે, પ્રત્યુત્પન્નતિ પૂછે છે. ભવિષ્ય અર્થ પ્રમાણ ભાવક પુત્ર માયા કર્તવ્ય. ભવિષ્ય અર્થ ભવિષ્યના પ્રમાણ ભાવક એટલે પ્રમાણોના અભાવે પુત્ર માયા કર્તવ્ય, એટલે મારે ક્યાં જવું જોઈએ, ભવિષ્યના પ્રમાણના અભાવે મારે ક્યાં જવું જોઈએ. તત ઉત્પન્નમ યથા કાર્ય તત અંશવે. તત ઉત્પન્ન અહીંયા એક સંધિ છૂટી પડે છે, તત પ્લસ ઉત્પન્નમ, ઉત્પન્ને અને એક બીજી સંધિ થાય છે યથા પ્લસ કાર્ય. જ્યારે જો આ લાઈનમાં તત ઉત્પન્નમ યથા કાર્ય તત અંશવયમ, તત યથા શબ્દનો અર્થ થાય છે જેમ, યથા શબ્દનો અર્થ થાય છે જેમ. ઉત્પન્ને એટલે પરિસ્થિતિ ઉત્પન્ન થશે, જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તદ એટલે તેવું, કાર્ય એટલે કાર્ય, અનુષ્ઠાન એટલે કરીશ. જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તેવું હું કાર્ય કરીશ. ફરીથી પહેલી લાઈન ફરીથી રિપીટ કરું છું, બીજો પ્રત્યુત્પન્નતિ બોલે છે ભવિષ્યના પ્રમાણના અભાવે મારે ક્યાં જવું જોઈએ, જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તેવું હું કાર્ય કરીશ. તથા ચોક્ત અને કહે છે ઉત્પન્ન આપત અસ્તુ સમાન. ઉત્પન્ન આપત શબ્દનો અર્થ થાય છે ઉત્પન્ન થયેલી આપત્તિ કે મુસીબત કે મુશ્કેલી. ઉત્પન્ન થયેલી મુસીબતમાં યસ્તુ સમાધતે, જે સમાધાન કરે છે સ બુદ્ધિમાન, તે માણસ કેવો હોય છે, બુદ્ધિમાન હોય છે. તો બીજો પ્રત્યુત્પન્નતિ શું બોલે છે, બીજો પ્રત્યુત્પન્નતિ બોલે છે ભવિષ્યના પ્રમાણના અભાવે મારે ક્યાં જવું જોઈએ, જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તેવું હું કાર્ય કરીશ. અને કહે છે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં જે સમાધાન કરે છે સ બુદ્ધિમાન, તે માણસ બુદ્ધિમાન હોય છે. તતો યતિષ્યહ યુક્ત. હવે આ બંને માછલાઓ બધું પોતાનો મત જણાવી દીધો, હવે બાકી રહ્યો છે યતિષ્ય એટલે યદ ભવિષ્ય. તતો યતિષ્ય યુક્ત પછી યદ ભવિષ્ય બોલે છે. ધીવીરાના વચન માત્રે વિપુપેતામ વિકસ્ય જલાશય ત્યાગ ન યોજતે. ધીવીરા શબ્દનો અર્થ શું થાય છે, માછીમાર. તો માછીમારના વચન માત્રે એટલે વચન માત્રથી પિતુપેતામ વિકસ્ય, પિતુપેતામ વિકસ્ય શબ્દનો અર્થ થાય છે બાપ દાદા, પિતુ પેતામ વિકસ્ય જેનો ગુજરાતી અર્થ થાય છે બાપ દાદાના, બાપ દાદાના. પિતુ પેતામ વિકસ્ય એટલે બાપ દાદાના જલાશય ત્યાગ ન યુજ્યતે, જળાશયનો ત્યાગ થવો ન યુજ્યતે એટલે યોગ્ય નથી. પછી યદ ભવિષ્ય બોલે છે માછીમારોના વચન માત્રથી બાપ દાદાના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ આયુ ક્ષયો અસ્તિ, યદિ એટલે જો, આયુ એટલે આયુષ્યમાં, ક્ષયો અસ્તિ એટલે મૃત્યુ હશે, જો આપણા આયુષ્યમાં મૃત્યુ હશે તદા અન્યત્ર ગતાના વિમૃત્યુ ભવિષ્યતિ, તો બીજી જગ્યાએ જવાથી પણ મૃત્યુ થશે. યદ ભવિષ્ય શું માને છે, યદ ભવિષ્ય એવું માને છે કે જો ખાલી માછીમારોના કહેવાથી આપણા બાપ દાદાના જળાશયનો ત્યાગ ના કરો, આપણા બાપ દાદા થી આપણે આ જળાશયમાં રહીએ છીએ અને એક માછીમારે કહ્યું છે એ પ્રમાણે આપણે આ જળાશયનો ત્યાગ ના કરવો, જો આપણા આયુષ્યમાં મૃત્યુ હશે કારણ કે આપણે આજે જ મરવાનું છે, ભલે આપણે બીજી જગ્યાએ જશો તો પણ આપણું મૃત્યુ થવાનું છે, અને એ માટે કહે છે કે જો આયુષ્યમાં મૃત્યુ હશે તો બીજે જગ્યાએ જવાથી પણ મૃત્યુ થશે. યદ ભાવિ ન તદાવિ ભાવિ જેન તદ અન્યથા. આ એક શ્લોક શ્લોકૃતિ છે, યદ ભાવિ ન તદાવિ,
બાવી ચિંતન અન્ય યત પ્લસ અભાવી જે નથી થવાનું ન તથા તે નહીં થાય શું કહે છે યત ભવિષ્ય કહે છે કે જે નથી થવાનું તે નહીં થાય બાવી ચિંતન અન્ય અને જે થવાનું છે તે બદલાશે નહીં જે નથી થવાનું તે નહીં થાય અને જે થવાનું છે તે બદલાશે નહીં ઇતિ એમ ચિંતા વિશ્વમાં અયા અવગત ચિંતારૂપી વિષથી ભણાયેલા માછીમારોના વચન માત્રથી બાપદાદાના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી જો આયુષ્યમાં મૃત્યુ હશે તો બીજી જગ્યાએ જવાથી પણ મૃત્યુ થશે અને કહે છે જે નથી થવાનું તે નહીં થાય અને જે થવાનું છે તે બદલાશે નહીં આ ચિંતારૂપી વિષથી હણાયેલા ઔષધને કેમ ન પીએ કેમ પીતા નથી હવે આ ત્રણે ત્રણના સ્વરૂપનું તો પોતાનું મત થઈ ગયું હવે આવે છે લાસ્ટ પેરેગ્રાફ મેં તમને એક પેરેગ્રાફ તૈયાર કરવાનું કહ્યું હતું બીજા નંબરનું હવે આ જે પેરેગ્રાફ લાસ્ટ પેરેગ્રાફ જે અત્યારે હું સમજાવું છું એ પેરેગ્રાફ પણ તમારે તૈયાર કરવાનું છે એટલે કે આ ચેપ્ટરમાંથી તમારે બે પેરેગ્રાફ તૈયાર કરો એક બીજા નંબરનો અને એક અત્યારે જે હું સમજાવી રહ્યો છું તે અર્થ તરુ નિશ્ચય જ્ઞાન અર્થ શબ્દનો અર્થ થાય છે હવે કયો એટલે એ બંને હવે એ બંનેનો નિશ્ચય જ્ઞાન એટલે નિર્ણય જાણીને કે નિશ્ચય જાણીને અનાગત પિતાના નિષ્ક્રાંત સહ પરિજન પરિજન એટલે જે એમના પરિવારના લોકો હોય છે અનાગત પિતાના પરિવારના લોકો હોય છે એને પરિજન કહેવામાં આવે હવે તે બંનેનો નિશ્ચય જાણીને નિર્ણય જાણીને અનાગત પિતાના પરિવાર સાથે નિષ્ક્રાંત એટલે બીજા જળાશયમાં જતો રહે છે દ્યો ઇમો તત્રેવ જલાશયથી અને આ બંને જે છે દ્યો ઇમો એટલે બંને તત્રેવ તે જલાશય એટલે જળાશયમાં સ્થિત રહે છે આ બંને તે જ જળાશયમાં રહે છે બીજા દિવસે માછીમાર આવીને જળાશયમાં જાળ ફેંકે છે જાલે બદ્ધ પ્રત્યુત્પન્ન જાળમાં બદ્ધ એટલે બંધાયેલો કે ફસાયેલો બદ્ધ શબ્દનો અર્થ થાય છે બંધાયેલો કે ફસાયેલો જાળમાં ફસાયેલો પ્રત્યુત્પન્ન મૃતવત આત્મના સદૃશ સ્થિત મૃતવત એટલે મરેલાની જેમ આત્મના એટલે પોતાની જાતને સદૃશ એટલે બતાવીને સ્થિત એટલે પડ્યો રહે જાળમાં ફસાયેલો પ્રત્યુત્પન્નમાંથી મરેલાની જેમ પોતાની જાતને બતાવીને ત્યાં પડ્યો રહે છે તત્વ ચાલક અપસારી પછી જાળમાંથી અપસારી એટલે દૂર કરાવે પછી માછીમારીને જાળમાં શું કરે છે દૂર કરે છે જાળમાંથી દૂર કરાવે યથાશક્તિ ઉપલુપ્ત ગંભીર નિર્દેશ યથાશક્તિ શબ્દનો અર્થ થાય છે શક્તિ પ્રમાણે કૂદકો મારીને શું કરે છે ગંભીર નિર્દેશ બધા પાણીમાં પરિવાર સાથે નીકળી જાય છે તે બંને તે જ જળાશયમાં રહે છે બીજા દિવસે માછીમાર આવીને જળાશયમાં જાળ ફેંકે છે જાળમાં ફસાયેલું પ્રત્યુત્પન્ન મરેલાની જેમ પોતાની જાતને બતાવે છે પછી જાળમાંથી દૂર કરાતા શક્તિ પ્રમાણે કૂદકો મારી ઊંડા પાણીમાં પ્રવેશ કરે છે યદ ભવિષ્યને માછીમાર પકડીને મારી નાખે છે એવમ તેઓક્તમ આથી અતઃ તેઓક્તમ શબ્દનો અર્થ છે આથી કહેવાય તો આ પેરેગ્રાફ તમારે પૂછવાશે આ બંનેમાંથી કોઈ એક પેરેગ્રાફ તમારે આવશે તો તમારે બંને તૈયાર કરવાના છે હવે લાસ્ટ શ્લોક છે એ ધ્યાનથી જોઈ લઈએ અનાગત વિધાતા જો પ્રત્યુત્પન્નમતી તથા અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમન બંને દાવત સુખમેદવ બંને શુક્તિ બુદ્ધિ કારણ કે બંને બચી જાય છે અને પેલું મરી જાય છે એમાં
જાગૃત વિધાતા અને પ્રત્યુત્પન્ન નથી, કારણ કે આ બંનેમાં બચી જાય છે અને પેલાને મારી નાખે. અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્ન નથી, બંને સુખમેજે એટલે સુખથી વૃદ્ધિ પામે છે, એ પોતાનું જે કુળ વધારે છે. યદ નિશ્ચય કે યદ ભવિષ્ય બની છે અને યદ ભવિષ્યનો વિનાશ થાય છે. તો આમાંથી આપણને એ જાણવા મળે છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે ભવિષ્યનું વિચારીને આગળથી વિચાર કરીને આપણે એનું પહેલેથી સમાધાન શોધી લેવું જોઈએ. કારણ કે કોઈ પણ મુસીબત આવે તો એને પહેલેથી તૈયાર રહેવું જોઈએ. અને જો મુસીબત આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એમાંથી સમાધાન શોધવું જોઈએ. યદ ભવિષ્યની જેમ આળસુની જેમ બેસી ન રહેવું, કારણ કે જો યદ ભવિષ્યની જેમ આળસુની જેમ બેસી રહેવાથી યદ ભવિષ્ય વિનશે, યદ ભવિષ્યનો વિનાશ. અને એ માટે દરેક વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવાનું કરીને પહેલેથી જ એનું આવવું, એનું નિરાકરણ લાવવું જોઈએ. કોઈ પણ મુસીબત આવે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરીને સમાધાન સાધવું જોઈએ. ક્યારેય પણ યદ ભવિષ્યની જેમ બેસી રહેવું જોઈએ નહીં, કારણ કે બેસી રહેવાનું હંમેશા